हेलो फ्रेंड्स, माय नेम इज़ रोशनी भट्ट। टुडे आई विल डिस्कस अबाउट दैट म्यूटा रोटेशन इन ग्लूकोज। ग्लूकोज अंदर म्यूटा रोटेशन केव जोवा मळे छे एना विषे आज बात करवाना छे। अने म्यूटा रोटेशन फर्स्ट माहिती डिस्कवर्ड बाय फर्स्ट टाइम इन 1846 बाय दैट एग्युस्टीन पायरीरी। See, this is one that alpha D glucose, the specific rotation is that 112 degree. See, આપણે જ્યારે મ્યુટા રોટેશનની વાત કરીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવાની છે કે અહીંયા ફર્સ્ટ જ્યારે આપણે એમ્ફોટેરિક સોલ્યુશન લઈએ છીએ દ્રાવણ તરીકે, એમ્ફોટેરિક સોલ્યુશન મીન્સ દેટ કે જેના અંદર આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બંનેનું પ્રમાણ જોવા મળતું હોય એને કહીશું આપણે એમ્ફોટેરિક સોલ્યુશન, ઓકે। ત્યારબાદ એના અંદર જ્યારે આપણે લાઇટ પાસ કરીએ છીએ, પોલેરાઇઝ લાઇટ કરીએ છીએ, ત્યારે એનું પોલેરાઇઝેશન ફર્સ્ટ વન આલ્ફા ડી ગ્લુકોઝ જે છે એ રાઇટ, પહેલાં તો ડી મીન્સ ડેક્સ્ટ્રોરોટેટરી એટલે આ માટે એ રાઇટ એંગલથી પાસ થશે। અને આ ઉપરાંત અહીંયા જે જોવા મળે છે આલ્ફા મીન્સ દેટ અહીંયા એનો જે રોટેશન એટલે કે એનું સ્પેસિફિક રોટેશન જે હશે એ 112.2 ડિગ્રી એટલે કે ખૂબ જ હાઈલી રોટેટેડ મળે છે, જેનાથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ આલ્ફા ડી ગ્લુકોઝનું સોલ્યુશન હશે। હવે આ આલ્ફા ડી ગ્લુકોઝના સોલ્યુશન મળી ગયા બાદ હવે એને થોડીક વાર માટે રાખી દેવામાં આવે છે, ત્યારબાદ ધીમે ધીમે સેટ થાય છે અને લીનર ફોર્મમાં આવે છે, બરાબર। એક હંમેશા એ એક જ ફોર્મના અંદર રહેતું નથી, પરંતુ આંતર પરિવર્તન ઇન્ટરચેન્જ થતું જોવા મળે છે। અહીંયા લીનર ફોર્મમાં આવી ગયા બાદ ગ્લુકોઝના અંદર લીનર ફોર્મનું જે સ્પેસિફિક રોટેશન છે એ 52.7 ડિગ્રી જેટલું જોવા મળે છે, બરાબર। ત્યારબાદ એ પણ કન્વર્ટ થાય છે જ્યારે પણ એનો બીજો તબક્કો આ ફર્સ્ટ સ્ટેજ છે, બરાબર, કે આલ્ફા ડી ગ્લુકોઝમાંથી લીનર ફોર્મમાં આવું, લીનર ફોર્મમાંથી જ્યારે બીટા ડી ગ્લુકોઝમાં આવે છે ત્યારે એનું સેકન્ડ સ્ટેજ છે। સેકન્ડ સ્ટેજને તમે એના અંદર એસિડ ઉમેરી એને હીટ આપી જલ્દી એટલે કે ફાસ્ટ એને પ્રક્રિયા કરાવી શકો છો, ઓકે। તો બીટા ડી ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન જોઈએ તો એ છે 80.7 ડિગ્રી। સી, 112.2 ડિગ્રી અને 80.7 ડિગ્રી કેટલો મોટો તફાવત થઈ ગયો। અહીંયા બીટા ડી ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન 80.7 ડિગ્રી થાય છે, જેના કારણે આપણે અનુમાન લગાવી શકીએ કે આ બીટા ડી ગ્લુકોઝ હશે, ઓકે। તો આ બીટા ડી ગ્લુકોઝ મળી ગયો છે। હવે એવું જાણવા મળ્યું છે કે આલ્ફા ડી ગ્લુકોઝ કરતાં બીટા ડી ગ્લુકોઝનું પ્રમાણ એમ્ફોટેરિક સોલ્યુશનના અંદર વધારે જોવા મળે છે। એવું શા માટે થતું હશે? તો એનું એક રીઝન છે કે અહીંયા જુઓ કે આલ્ફા ડી ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બનની પોઝિશનમાં જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ ક્યાં જોવા મળે છે? લોઅર સાઇડ જોવા મળે છે, અને અહીંયા છઠ્ઠા નંબરના કાર્બનનું OH ગ્રુપ એ જે અહીંયા છે, અને આની સાઈડ એને સમતલથી નીચેની તરફ આવેલું છે OH ગ્રુપ, એટલા માટે આ કહી શકીએ કે આ ટ્રાન્સફોર્મમાં છે। ટ્રાન્સફોર્મ એટલે અહીંયા OH રહેલો છે અને એક બીજો OH અહીંયા રહેલો છે, બરાબર। આ ટ્રાન્સફોર્મ થયું, સીસ ફોર્મ નથી। આના અંદર જુઓ તમે તો અહીંયા સીસ ફોર્મ જોવા મળે છે, OH, બરાબર। એટલા માટે આ વધારે સ્ટેબલ ફોર્મ છે, એટલા માટે તમને અહીંયા 62% રૂપમાં મળશે અને આ 36 મળશે, ઓકે। તો આથી મ્યુટા રોટેશનમાં, હવે મ્યુટા રોટેશનની જ્યારે તમને ગણતરી પૂછે કે આ 52.7 ડિગ્રી કેવી રીતના આવે છે, 52.7 તમને આ બંને મળી જાય તો તમે આ શોધી શકો છો। તેના માટેની એક સિમ્પલ મેથેમેટિકલી ગણતરી છે, તો તમે લખી દેજો, રાઇટ ડાઉન કરો, 112.2 ડિગ્રી મલ્ટીપ્લાય તમને કેટલા પ્રમાણમાં મળે છે, 36 પ્લસ 1 80.7 ડિગ્રી મલ્ટીપ્લાય 62 ઇઝ ઇક્વલ ટુ કરશો ત્યારે તમને 52.7 ડિગ્રી મળી જશે। તો આ હતી આજની માહિતી જે સૂચવે